બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં જે રીતે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જોતા જિલ્લા કલેક્ટર દ્વારા આજથી આગામી 20 જુલાઈ સુધી ડીસા અને પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોને સાંજે 4 વાગ્યા બાદ બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અનલોક 2.0 ની જાહેરાત બાદ સરકારે ધંધા રોજગારને પાટે લાવવા માટે શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરની જનતા અનલોક 2.0માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટને આઝાદી સમજી બેઠા અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોને પાલન કર્યા વગર જ પોતપોતાના ધંધા રોજગાર શરૂ કરી દીધા હતા. જેના લીધે ડીસા અને પાલનપુરમાં લોકો માસ્ક વગર જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા હતા અને લોકોની આ બેદરકારીને પગલે અનલોક 2.0માં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘરઘમ વધારો થવા લાગ્યો હતો. જિલ્લામાં અત્યારે કોરોના પોઝિટિવની સંખ્યા 363 સુધી પહોંચી ગઈ છે અને તેમાંથી મોટાભાગના દર્દીઓ પાલનપુર અને ડીસા શહેરના હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા આ સંક્રમણને અટકાવવા માટે આગામી 20 જુલાઈ સુધી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય બે શહેર એવા ડીસા અને પાલનપુરમાં સવારના 8 થી સાંજના 7 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાને લઈ અમારી ટીમે આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો ત્યારે અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થતો હતો અને આ વધારો થવા પાછળનું કારણ લોકોને બેદરકારી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ચોક્કસ કોરોનાના કેસોમાં ઘટાડો થશે અને કોરોના સામેની લડાઈમાં આપણે સુરક્ષિત રહી શકીશું. કોરોના વાયરસની વાત કરીએ આપણે તો આપણા ડીસામાં હાલમાં જે કોરોના પોઝિટિવની સંખ્યા છે 109 થઈ ગઈ છે. ચોથો મહિનો પાંચમો મહિનો જે ચાલુ થયો પાંચમા મહિનાથી એ વખતથી આજ સુધીમાં લગભગ 2 મહિનામાં કેસો તીવ્રતાથી વધ્યા છે. તેના કારણે માનનીય કલેક્ટર સાહેબશ્રીએ જાહેરનામું બહાર પાડી અને હાલમાં જે આપણે સમય વેપાર ધંધાનો સમય છે બહાર લોકોને આવવાનો સમય છે એ 7 થી 4 વાગ્યાનો રાખ્યો છે. તે ખરેખર આવકારદાયક પગલું છે. આના કારણે આપણે જે કોમ્યુનિટીમાં સંક્રમણ છે આ વાયરસનું તે ઘટી શકશે અને લોકોમાં જે ચેપ લાગવાની તીવ્રતા વધી છે તેમાં અંકુશ આવશે અને આપણે આમાં ઘટાડો કરી શકીશું. તો માન્ય કલેક્ટર સાહેબશ્રીએ શ્રી આપણને જાહેરનામું બહાર પાડીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો આપણે એનો અમલ કરીએ અને આપણે આ કોરોના વાયરસનું જે સંક્રમણ આપણા કોમ્યુનિટીમાં આવ્યું છે તેમાં ઘટાડો કરીએ. બનાસકાંઠા જિલ્લામાં એકવાર ફરી લોકોની બેદરકારીના લીધે સાંજે 4 વાગ્યા બાદ લોકડાઉન જેવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આગામી સમયમાં કેટલો કારગર નીવડે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.